પોલિયો વિજ્ઞાનની શોધ પ્રાચીન ઇજિપ્તની સંસ્કૃતિમાં થઈ હતી. 1960 ની આસપાસ સર્વપ્રથમ ન્યુયોર્કમાં પોલિયોના રોગચાળાએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું. 1952માં ડોક્ટર જોનસ સોલ્કે સૌપ્રથમ ઇન્જેક્ટેબલ પોલિયો રસી વિકસાવી હતી અને 1961માં ડોક્ટર આલ્બર્ટ સેબિને ઓરલ પોલિયો રસી વિકસાવી, જે પોલિયો સામે આ યુદ્ધમાં ઝડપથી પસંદગી પાત્ર શસ્ત્ર બની ગઈ. જ્યારે શીતળાનો છેલ્લો કેસ 1977માં વિશ્વની સામે આવ્યો, ત્યારે રોટરીએ વિશ્વમાંથી પોલિયો નાબૂદી વિશે વિચારવાનું શરૂ કર્યું. દરમિયાન 1989માં રોટરીએ ફિલિપાઈન્સમાં પોલિયોમાંથી 6 મિલિયન બાળકોને મુક્ત કરાવવા માટેની પ્રતિજ્ઞા લીધી. રોટરી માટે સ્મૃતિ ચિહ્ન રૂપ સિદ્ધિ હતી. એનું પ્રારંભિક ધ્યેય હતું રસીની માંગવાળા દરેક વિકાસશીલ દેશને 5 વર્ષના સમયગાળામાં પોલિયોની રસીનો પુરવઠો આપવો, જેને સફળતાપૂર્વક હાંસલ કરવામાં આવ્યો. આ માટે રોટેરિયનોએ 240 મિલિયન ડોલર જેટલી મોટી રકમનું ભંડોળ ઉભું કરવાનો ઇતિહાસ સર્જ્યો, જે આગામી થોડા વર્ષોમાં 1 અબજ અમેરિકી ડોલરના 1/3 જેટલી વૃદ્ધિ કરશે. રોટરી ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ આરઆઈ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે મળીને એક આંતરરાષ્ટ્રીય પલ્સ પોલિયો સમિતિની સ્થાપના કરી. આઈપીપીસીમાં ટ્રસ્ટીઓના ચેરમેન દ્વારા નિયુક્ત સભ્યો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સના એક સભ્ય અને રોટરીના પોલિયો નાબૂદીકરણ ભાગીદારોના સલાહકારોનો સમાવેશ કરવામાં આવે છે. કરાકસ, વેનેઝુએલામાં રોટરીની 1995 કાયદા માટેની કાઉન્સિલ દ્વારા વધારાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી અને વર્ષ 2000 સુધી પોલિયો નાબૂદી માટે સમર્થન અને પ્રતિજ્ઞા કરતો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો અને વર્ષ 2005 સુધી પ્રમાણિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું, જે રોટરી ઇન્ટરનેશનલના સૌથી મોટા ધ્યેયનું સ્વરૂપ હતું. 1985માં ભારતમાં સમગ્ર દેશને આવરી લેતા સાર્વત્રિક રોગ પ્રતિરક્ષા કાર્યક્રમમાં ઓરલ પોલિયો રસીની શરૂઆત કરી. રોટરીએ ભારતમાં પોલિયો કાર્યક્રમ માટે જાગૃતિ અભિયાન શરૂ કર્યું. 1994માં દિલ્હી ખાતે રોટરી ઇન્ટરનેશનલના સહયોગ વડે એક પ્રાયોગિક પોલિયો રસીકરણની પ્રવૃત્તિ દિલ્હી સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં 3 વર્ષની વય હેઠળના 1.4 મિલિયન બાળકોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. આ એક વિશાળ સફળતા હતી અને તેમાં બધાની મોટી ભાગીદારી જોવા મળી હતી. 1995માં પોલિયો રાષ્ટ્રીય રસીકરણ દિવસના અમલીકરણ પર ચર્ચા કરવા રોટરીઝ ઇનિશિયેટિવ પર એક બેઠક બોલાવવામાં આવી હતી. ઓલ ધ આઈઝ વર્લ્ડ ઓવર આર ફોકસ્ડ ઓન ધીસ મીટિંગ ટુડે, બીકોઝ વોટ યુ ડુ ટુડે, વોટ યુ ડિસાઈડ ટુડે, વોટ ધ એક્શન પ્લાન યુ એડોપ્ટ ટુડે વિલ નોટ ઓન્લી હેવ અ સિરિયસ ઇમ્પેક્ટ ઓન ધ કન્ટ્રી બટ ઇનડીડ ઓન ધ ચિલ્ડ્રન ઓફ ધ વર્લ્ડ. દિલ્હીમાં પલ્સ પોલિયો અભિયાનની નોંધપાત્ર સફળતાએ કેન્દ્ર સરકાર માટે સૌથી મહત્વાકાંક્ષી જાહેર આરોગ્ય કાર્યક્રમ માટે માર્ગ પ્રશસ્ત કર્યો, જેના હેઠળ 9 ડિસેમ્બર 1995 અને 20 જાન્યુઆરી 1996 રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે નક્કી કરવામાં આવ્યા હતા. રોટેરિયન્સ માટે આ એક પડકાર હતો. રાષ્ટ્રીય પલ્સ પોલિયો ડ્રાઈવ માટે રોટરી ઇન્ટરનેશનલે લગભગ 5 મિલિયન ડોલરના 50 મિલિયન ઓપીવી ડોઝ ઓફર કર્યા હતા. તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિંહ રાવે પલ્સ પોલિયોની વ્યૂહરચનાના અમલીકરણમાં ખાસ સરકારી ભાગીદાર તરીકે તેમના સંદેશામાં રોટરી ઇન્ટરનેશનલનો ઉલ્લેખ કર્યો હતો. We cannot ask a question, are we going to do it? We've got to do it. After having invested our time, money, effort, everything, we cannot afford to fail. પોલિયો નાબૂદી માટે રોટરી પ્રતિબદ્ધતા 1987માં શરૂ થઈ હતી, જ્યારે તેમણે ભારત સરકારને સામાજિક ગતિશીલતા માટે અને ઓરલ પોલિયો રસી ખરીદવા માટે 20 મિલિયન ડોલરનો ફાળો આપ્યો હતો. 1990માં બાળક રક્ષણ દિવસ સંસ્થા શરૂ કરવામાં આવી હતી. 1993માં રોટરીએ રાષ્ટ્રીય રસીકરણ દિવસ અંગે પ્રચાર શરૂ કર્યો.
જે સર્વપ્રથમ 1995 માં યોજાયો હતો અને 3 મિલિયન બાળકો સુધી પહોંચ્યો હતો. 1996-97 માં એક જ દિવસે 125 મિલિયન બાળકોને વિક્રમજનક ઓપીવી આપવામાં આવી હતી. भारत में अगर पोलियो उन्मूलन कार्यक्रम सफल होगा तो विश्व में इसके सफल होने की संभावना है. તેની તૈયારી અગાઉથી શરૂ કરવામાં આવી હતી. નેશનલ પોલિયોપલ્સ ઇમ્યુનાઇઝેશન સમિતિએ ક્લબ કક્ષાએ રોટરી ક્લબના સભ્યોની પ્રવૃત્તિઓને સંકલન કરવા માર્ગદર્શિકા જારી કરી. રોટરી દ્વારા આધાર માટેના વિવિધ વિસ્તારોને ઓળખી કાઢવામાં આવ્યા, જેમાં રસી પરિવહન અને રાષ્ટ્રીય ચળવળ માટે સામાજિક ગતિશીલતાનો સમાવેશ કરવામાં આવ્યો. The biggest role which was played by our non-governmental organizations was the tremendous support which the Rotary International gave to us from the beginning. And I would say that it has been a very, very inspiring example for most of us in government. Polio is primarily an urban disease. We know that the last pockets of polio are going to be in urban slum areas. There are some pockets in the city where 40-50% of the children only have been covered with polio vaccine. પલ્સ પોલિયો રસીકરણમાં રોટરીના યોગદાન માટેની પ્રશંસાના એક પ્રતીક તરીકે રોટરી ઇન્ટરનેશનલ પ્રમુખ હર્બર્ટ બ્રાઉને ભારતની મુલાકાત લીધી હતી. તેમણે રાષ્ટ્રપતિ ડોક્ટર શંકર દયાલ શર્માને રોટરી સન્માન એવોર્ડ આપ્યો હતો. 1997માં WHO અને ભારત સરકારે સાથે મળીને રાષ્ટ્રીય પોલિયો સર્વેલન્સ પ્રોજેક્ટ સુયોજિત કર્યો. In reference to polio eradication at the global level, India has a very important position, and the reason is because India has such a large number of children. ભારતની મુલાકાત પર આવેલા અમેરિકી પ્રમુખ બિલ ક્લિન્ટને હૈદરાબાદમાં બાળકોને પોલિયોની રસી પીવડાવી હતી. India has collaborated in this effort with Rotary International, with the Gates Foundation, with UNICEF, the World Health Organization, and with the US Agency for International Development, or AID. Hamare mulk aur khaas taur par hamari qaum mein polio ke case zyada mil rahe hain. 10 December 2000 aur 21 January 2001 ke din پلس پولیو مراکز پر سرکار نے مختلف رضاکارانہ تنظیموں جیسے روٹری انٹرنیشنل کی مدد سے 5 سال سے کم عمر کے بچوں کو دوا کے قطرے پلوانے کا انتظام کیا ہے. روٹری نا سوئم سیوکو بدھا بالوں کو آوری لیوا میں آوے تینی خاتری کروا شہروں نا ریڈ لائٹ وستار سہیت گھرے گھرے فریاہ تھا. વર્ષ 2002માં રોટરી ઇન્ટરનેશનલે પોલિયો નાબૂદીને વેગ આપવા ભારતમાં પોલિયો શિખર સંમેલનનું આયોજન કર્યું હતું. પ્રોબ્લેમ્સ વી હેડ ઇન સોમાલિયા, સધર્ન સુદાન, એંગોલા, અફઘાનિસ્તાન આર સમ એક્ઝામ્પલ્સ ઓફ પ્લેસીસ. ધેર નોટ મેની મોર બિસાઇડ્સ ધોઝ, બટ ધોઝ આર વન્સ હેવ બીન વેરી ટફ. The promise of a polio-free world, the promise that we've made, that Rotary's made to the world's children, is going to depend so much on our work here. તે ઉપરાંત વર્ષ 2004માં રોટરી ઇન્ટરનેશનલે બીજી વખત સફળ પોલિયો શિખર સંમેલનનું આયોજન કર્યું. We request our ambassador of polio eradication, as I sure that I do, take the word. Honorable dignitaries, respected Rotarians, members of the press, thank you very, very much for having invited me today. લઘુમતી સમુદાય સાથે રોટરીના સતત સંબંધ બાંધવાના પ્રયત્નો હેઠળ 2007માં ઉત્તર પ્રદેશમાં રોટરી મુસ્લિમ ઉલેમા સમિતિની રચના કરવામાં આવી, જેથી પોલિયો નાબૂદી તરફ સમુદાયનો આધાર અને નેતૃત્વ મળી શકે. ધાર્મિક નેતાઓએ માનવતાવાદી કોલનો જવાબ આપ્યો અને તેમના સમુદાય માટેની આ પહેલને આવકાર આપ્યો અને અન્ય લોકો માટે ઉદાહરણ સ્થાપિત કર્યા. કોર્પોરેટ વિશ્વએ પણ આ મુદ્દા તરફ ઊંડો રસ લીધો. ઓન બિહાફ ઓફ ધ આદિત્ય બિરલા ફેમિલી એન્ડ રોટરી ઇન્ટરનેશનલ,
I very fondly welcome Mr. Vinkesh Senior, Mr. Vinkesh, and Mrs. Blake. And this year alone, we in the Aditya Birla Group have immunized over 5 million children. That's because that amazing progress has been made on, but what we found is that it's a little more challenging than we expected. And this extra last measure of dedication is going to require some innovation. It's going to require overcoming that fatigue and really pushing forward. તેમણે લોકોને પ્રોત્સાહિત કરવા અને વહીવટીતંત્રને ગતિશીલ બનાવવા તથા પોલિયો નાબૂદી અંગેના નાણાકીય મુદ્દાઓ સંબોધવા ઉમદા દાન આપવા પ્રેરિત કર્યા. મેરા સૌભાગ્ય હૈ કે મે રોટેરિયન્સ કે બીચ ઉપસ્થિત હું ઓર સ્વાસ્થ્ય વિકાસ મે ભાગ લે રહી હું. રોટરીએ તેની સર્વોચ્ચ પોલિયો નાબૂદી અભિયાન માટે ઉત્કૃષ્ટ સેવા માટેના નેતાઓને તેમના યોગદાન માટે પોલિયો ચેમ્પિયન એવોર્ડના સન્માન આપ્યા. મે રોટરી ઇન્ટરનેશનલ કો ઇસ બાત કે લિયે બધાઈ દેતા હું કે ઉન્હોને इस कंपेन में पोलियो इरेडिकेशन कंपेन में पल्स पोलियो कंपेन में बहुत ही इफेक्टिव प्रभावकारी भूमिका निभाई है. તે રોટરી ઇન્ટરનેશનલ અને તેના ભાગીદારોના સમર્પણ અને મહેનત થકી જ આ સ્વપ્ન સાકાર થઈ શક્યું. સ્વયંસેવકોએ નિસ્વાર્થ ભાવે મોટી સંખ્યામાં આ અભિયાનની સફળતા માટે યોગદાન આપ્યું. हमारे इस विशाल देश में भौगोलिक स्थितियां भी अलग अलग तरह की हैं, इसलिए पोलियो टीकाकरण केंद्रों तक मौखिक पोलियो टीके के बॉक्स पहुंचाने के लिए ऊंटों से लेकर हेलीकॉप्टरों तक का इस्तेमाल किया गया. देश ना कोने कोने माहिती प्रसार करवा अने वधारे ने वधारे लोको सुधी पहुंचाड़वा तथा असरकारकता हासिल करवा माटे विशाल मीडिया झुंबेश उपाड़वामां आवी हती. તમામ ક્ષેત્રોના પ્રખ્યાત વ્યક્તિઓ પોલિયો સામેની લડાઈમાં લોકોને પ્રોત્સાહિત કરવા અને જાગૃતિ વધારવા જોડાયા હતા. શાહરૂખ ખાન કે પાસ ડેટ્સ ઈ ડેટ્સ હૈ, લેકિન સિર્ફ અપને બચ્ચે કે લિયે. હમ પલ્સ પોલિયો કે લે ગયે થે, હા 10-15 મિનટ કા કામ ઓર ઉસકે બાદ ફિર આરામ હી આરામ, એક પૂરા દિન અપને બચ્ચે કે સાથ છુટ્ટી. લેકિન ઇસ ખિલવાડ ઓર છુટ્ટી સે ભી જ્યાદા ઇમ્પોર્ટન્ટ બાત ઓર વો યે હૈ કે પોલિયો જૈસી ખતરનાક બીમારી કી છુટ્ટી કરની હૈ હમેશા કે લિયે. તો યાદ રખિયે, રાષ્ટ્રીય પોલિયો રક્ષા અભિયાન કી અગલી તારીખ 21 નવંબર 1999. હમ ભારતવાસી કિસી સે હાર નહીં માનતે, હર દુશ્મન કો ખદેડ કે રખ દેના હમે અચ્છી તરહ આતા હૈ. ये पोलियो जो है ये भी हमारा दुश्मन है, जिसकी ये मजाल कि वो हम पर नहीं हमारे बच्चों पर वार करता है. वो हमारे बच्चों पर वार करे और हम हाथ पे हाथ धरे बैठे रह जाएं कि आओ भैया हमारे बच्चों की जिंदगी बर्बाद करो और चले जाओ, हम छोड़िए. 2012 માં રોટરી ઇન્ટરનેશનલે ભારતમાં પોલિયાનો અંત આણવા અને પ્રતિબદ્ધતાને દોહરાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર સાથે સંયુક્ત રીતે પ્રભાવશાળી પોલિયો શિખર મંત્રણાનું આયોજન કર્યું હતું. 25 ફેબ્રુઆરી 2012 સમિટ દરમિયાન ભારતને પોલિયો મહામારીયુક્ત દેશોની યાદીમાંથી WHO દ્વારા દૂર કરવામાં આવ્યો. ઇટ્સ અ મેટર ઓફ સેટિસ્ફેક્શન ધેટ વી હેવ કમ્પ્લીટેડ 1 યર વિધાઉટ એની સિંગલ ન્યુ કેસ ઓફ પોલિયો બીંગ રિપોર્ટેડ from anywhere in the country. This gives us hope that we can finally eradicate polio not only from India but from the face of the entire Mother Earth. It's an honor for me to be here this morning as president of Rotary International at this polio summit to celebrate a year in India
without a single case of polio. It is my privilege to break to you an extremely happy and exciting news. The letter which I have just now received from Margaret Chan, that World Health Organization has taken India's name off the list of polio endemic countries. Today we got this wonderful news from WHO that India is finally off the list of endemic countries, something that never made us very proud of ourselves, but today we can hold our head high and be extremely proud. I must take this opportunity to compliment Rotary International, which played a key role in launching of the Global Polio Eradication Initiative and galvanizing massive private support for public health initiative. I can tell you that this summit would not have been possible had it not been for the not only the paper mention of the organization being held jointly with the government of India. It is a matter of pride for us when we see Rotary emblem together with Ashoka's thumb. Rotarian Deepak Kapoor, who has been chairman India National PolioPlus Committee of Rotary International since 2001. In 1979, Rotary undertook the immunization. Rukhsar Khatun, 13 જાન્યુઆરી 2011 ના રોજ નોંધાયેલો છેલ્લો કેસ હતો અને સાથે ભારતે જાન્યુઆરી 2014 માં પોલિયોના એક પણ કેસ વગર 3 વર્ષો પૂરા કર્યા અને સમગ્ર દેશમાં ઇમારતો પર રોશની લગાવીને ઉજવણી કરવામાં આવી. અગિયારમી ફેબ્રુઆરી 2014 ના રોજ ભારત સરકારે પોલિયો પર ભારતની જીતની ઐતિહાસિક ઘટના ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને અન્ય મહાનુભાવોની હાજરીમાં ઉજવણી કરી. સત્યાવીસમી માર્ચ 2014 ના રોજ ભારતને દક્ષિણ પૂર્વ એશિયા WHO દ્વારા પોલિયો મુક્ત પ્રમાણિત કરવામાં આવ્યું હતું. ચિત્રણા પછી પોલિયો આ બીજો રોગ ભારતમાંથી નાશ થઈ ગયો છે અને હવે વિશ્વમાંથી પણ થશે. રોટરી ઇન્ટરનેશનલ પોલિયો ફ્રી કોન્ક્લેવ 2014 સાથે ઉજવે છે ભારતની પોલિયોથી મુક્તિ. અમે આટલા વર્ષો દરમિયાન ભારત માટે શાશ્વત પોલિયો મુક્ત વારસો બનાવવામાં મદદ કરવા માટે INPPC ચેરમેનના આભારી છીએ. અને અંતે ભારતના લોકો જેમણે આના પાછળ રહેલા લોકો ઉપર વિશ્વાસ કર્યો, વાલીઓ જેઓ પોતાના બાળકોને પોલિયો બૂથ ઉપર લઈને આવ્યા કે પછી સ્વયંસેવકો માટે પોતાના ઘરના બારણા ખોલ્યા, આ દરેકે દરેક જણ સફળતાની પાછળ છે. આ દેશના દરેકે દરેક નાગરિક એક પોલિયો મુક્ત ભારત પાછળનું કારણ છે. પરંતુ વિશ્વમાં ક્યાંય પણ આ વાયરસ હાજર છે ત્યાં સુધી ભારત પર જોખમ છે. ભારત સરકાર આપણા દેશના બાળકોને પોલિયો સામે રક્ષણ આપવા રાષ્ટ્રીય રસીકરણ દિવસનું આયોજન ચાલુ રાખી રહ્યું છે. રોટરી પણ આર્થિક પરામર્શ અને સામાજિક ગતિશીલતાના પ્રયત્નો માટેના આધાર આપવાનું ચાલુ રાખી રહ્યું છે. ભારતને પોલિયોથી મુક્ત રાખવા આવો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ.